નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેશિયા સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર ફરી વખત આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 5 જેમાં વિષય ગણિત ગમ્મત પાઠ નંબર 2 આકાર અને ખૂણા જેનો ભાગ નંબર છે 2 એની આપણે આગળ વિસ્તૃત ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આના છેલ્લા ભાગની અંદર એટલે કે આપણો ભાગ પહેલો હતો એમાં છેલ્લે આપણે મહાવરો છે એ કરવાનું તમને કીધેલું હતું. હવે ત્યાંથી આગળ હવે તમને એક કોયડો આપવામાં આવેલો છે. શું કહે છે? દિવાસળીનો કોયડો આપવામાં આવેલો છે. તો કોયડાની અંદર આપણને એવું કહે છે કે એક નંબર, દિવાસળીની મદદથી 8 ત્રિકોણ બનાવો અને પ્રયત્ન કરો. તો આપણને એવું કહે છે કે દિવાસળી કેટલી રાખવાની છે? તો કે 8, 6, 6 દિવાસળી અને એમાંથી ત્રિકોણ કેટલા બનાવવાના છે? 8 બનાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 8 6 દિવાસળી છે એને આપણે આવી રીતના ગોઠવશું. આ 3 દિવાસળી મેં ગોઠવી દીધી છે, પછી આના જ ઉપર હજી હું બાકીની 3 દિવાસળી છે એને હું આ રીતે ગોઠવી. તો અહીંયા કણે વિદ્યાર્થી મિત્રો, તમને કેટલા ત્રિકોણ હવે દેખાય છે એ તમે જોઈ શકો છો કે સૌ પ્રથમ તો દિવાસળીની સંખ્યા છે એ 6 રહેવી જોઈએ. તો એ 6 છે એને આપણે ચેક કરી લઈએ. આ 1, 2 અને આ 3, પછી તો કે આ 4, 5 અને આ 6. તો ટોટલ 6 દિવાસળી થઈ ગઈ. હવે આના ઉપરથી 6, 8 ત્રિકોણ છે એ આપણે ચેક કરવાના છે. આ 1, 2, 3, 4, આ 3, આ 4, આ 5 અને 6. તો એમની ફરતી બાજુએ આપણે કેટલા ત્રિકોણ જોયા વિદ્યાર્થી મિત્રો? 6. તો હવે હજી આપણે 2 ત્રિકોણની અંદરથી ગોતવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આમાં તમે આકૃતિ જોઈ શકો છો, એક આ આકૃતિ કે જેને આપણે આવી રીતના ગોઠવેલી છે, બરોબર છે? આ 7 નંબરનો ત્રિકોણ અને બીજી એક કે જે આ ઊંધો ત્રિકોણ તમે જોઈ રહ્યા છો, આ આપણો 8 નંબરનો ત્રિકોણ. તો વિદ્યાર્થી મિત્રો, ટોટલ કેટલા ત્રિકોણ થઈ ગયા? 8 ત્રિકોણ છે એ દિવાસળીની મદદથી રચાઈ જાય છે. પછી બીજો પ્રશ્ન એવું કહે છે કે 8 દિવાસળીની મદદથી દર્શાવેલ માછલી બનાવો. હવે 3 દિવાસળી ઉઠાવી તેને ફરીથી એવી રીતે જ ગોઠવો કે જેથી માછલી તેની વિરુદ્ધ દિશામાં તરતી દેખાય. તે થયું. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણને બીજો કોયડો આપેલો છે જોઈએ. પહેલા તો આપણને 8 દિવાસળી લઈ વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે આ ટોટલ 8 દિવાસળીની મદદથી આપણે શું દોરેલું છે? તો કે એક આપણે શું દોરેલું છે? તો કે માછલી દોરેલી છે. હવે આપણે શું કરવાનું છે? આમાંથી કોઈ પણ 3 દિવાસળી છે એને ડગાવવાની છે કે જેથી
કરીને આપણને આના વિરુદ્ધ દિશાની માછલીની આકૃતિ મળે. તો આમાં તમે જુઓ છો કે આની દિશા કઈ છે, ઉપર તરફ છે. હવે આપણે આને કઈ બાજુ મેકવાની છે, તો કે ત્રણ દિવાસળી હટાવવાની છે અને આની દિશા છે એ કઈ તરફ થઈ જવી જોઈએ, તો કે નીચેની તરફ થઈ જવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આની આકૃતિ હું તમને અહીંયા બતાવું છું, જોજો. હવે વિદ્યાર્થી મિત્રો હવે આ પહેલી દિવાસળી છે, આને હું ઉપાડી અને આ જગ્યાએ મૂકું છું. આ એક નંબરની દિવાસળી છે એને હું અહીંયાથી ઉપાડી અને અહીંયા મૂકું છું. મતલબ કે આ જે દિવાસળી છે અહીંયા હતી એને ઉપાડીને મેં અહીંયા મૂકી, તો આ આકૃતિ આવી રીતના કમ્પ્લીટ થાય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આ જે રેખા છે એને મેં આમને એટલે કે આ દિવાસળી છે મેં એને ત્યાં ને ત્યાં જ રાખેલી છે, એને દગાવેલી નથી. બરોબર છે? હવે આ જે દિવાસળી છે એને હું ઉપાડી અને અહીંયા મૂકું છું. ક્યાં મૂકું છું? અહીંયા કણે જોઈન્ટ કરું છું. આ બીજા નંબરની દિવાસળી છે એટલે કે અહીંયા જે હતી એને મેં ઉપાડી અને ક્યાં મૂકેલી છે, તો કે અહીંયા મૂકેલી છે. તો વિદ્યાર્થી મિત્રો તમને શું જોવા મળે છે? તો અહીંયા તમે એવું જોઈ શકો છો કે આદિવાસળી હતી એ એમને આદિવાસળી ઉપાડી લેને ઉપાડીને મેં અહીંયા મૂકેલી છે. હવે અહીંયા જે આ દિવાસળી છે એ અહીંયા હતી એને મેં એમને જ રાખેલી છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે વધે છે કઈ, તો કે આ એક દિવાસળી વધે છે જેને હું અહીંયા કણે મૂકી દઈશ, એટલે કે આ જે દિવાસળી છે એને મારે ક્યાં મૂકવાની થાય, તો કે આ જગ્યાએ, એટલે અહીંયા થઈ જાય દિવાસળી નંબર ત્રણ. દિવાસળી નંબર ત્રણ કે જેને હું અહીંયા મૂકી દઉં. તો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ જે આકૃતિ હતી એની વિરુદ્ધ દિશાની આકૃતિ છે એ અહીંયા કણે તમે જોઈ શકો છો. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતો આપણો કોયડા નંબર બે. હવે વિદ્યાર્થી મિત્રો એથી આગળ વધીએ તો દિવાસળી નંબર એટલે કે પ્રશ્ન નંબર ત્રણ કે દિવાસળીની મદદથી આ આકાર બનાવો, એટલે કે દસ દિવાસળીની મદદથી આપણને જે આકાર આપેલો છે એ બનાવવાનો છે અને પાંચ દિવાસળી ઉઠાવવાની છે અને તેને ફરીથી એવી રીતે ગોઠવો કે જેથી ઘરનો આકાર બને. હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર એટલે કે પાઠ્યપુસ્તકમાં આવી આકૃતિ છે ત્રીજા નંબરના કોયડાની જે હું અહીંયા દોરું છું. તો આવી આકૃતિ આપેલી છે. હવે આ જે આકૃતિ છે એની અંદરથી તમારે આમાં પાંચ દિવાસળીને ઉપાડવાની છે અને કોઈ એક ઘરનો આકાર તૈયાર કરવાનો છે જે તમારે જાતે એનો ઉકેલ લાવવાનો છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આગળ વધીએ. હવે એવું કે છે કે ખૂણો તપાસવાનું સાધન, શું કહે છે વિદ્યાર્થી મિત્રો? ખૂણો તપાસવાનું સાધન બનાવવાનું છે આપણે, એ કે કોઈ આકૃતિ આપેલી હોય એના ઉપરથી આપણે એનો ખૂણો તપાસવાનો છે. તો એવું કે છે
તમને કંપાસ બોક્સ પેટીની અંદર એ સાધન આપેલું છે, એને જોઈ અને તમારે એ બનાવવાનું છે. તો શું કહે છે કે કાર્ડબોર્ડની શીટમાંથી બે પટ્ટીઓ કાપવાની છે. શું કહે છે? બે પટ્ટીઓ કાપવાની છે, જેને તમને અહીંયા દર્શાવી દઉં કે આવી બે પટ્ટીઓ કાપવાની છે તમારે, એક જ માપની. હવે આવી બે પટ્ટીઓ કાપી લો, પછી તો કે એ બે પટ્ટીઓને શું કરો? તો કે એકબીજા ઉપર જોઈન્ટ કરો. અને અહીંયા આપણે તમારે અહીંયા શું લગાવવાનું છે? તો કે કોઈ એક એવો પિન લગાવવાની અથવા તો ટાંચડી લગાવવાની કે જેથી કરીને આપણને આ જે આકૃતિ આપેલી છે, એટલે કે આ જે કાર્ડબોર્ડ છે એ આમ મૂવમેન્ટ એટલે કે ખસી શકે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? એટલે કે આવી રીતના આકૃતિ તૈયાર થશે, એટલે કે જેથી કરીને એ આવી રીતના ડગી શકે એવી આકૃતિ તમારે અહીંયા કણે તૈયાર કરવાની છે. પછી આગળ કહે છે તેને ડ્રોઈંગ પિન કે આપેલી આકૃતિની પિન મદદથી એવી રીતે લગાડો કે પટ્ટીઓને સરળતાથી ફેરવી શકાય. હવે રોહિણી અને મોહિની ખૂણો તપાસવાનું સાધન લઈને તેમના વર્ગની જુદી જુદી વસ્તુઓના અલગ અલગ ખૂણા માપવા લાગી. હવે રોહિણીએ ગણિતની ચોપડી તથા પેન્સિલ બોક્સના ખૂણાનો માપ્યા. ખૂણો તપાસવાના સાધનને જુઓ, તે અંગ્રેજી અક્ષર એલની જેમ ખૂણો ખુલે છે. આ કાટખૂણો છે તેને આપણે અક્ષર એલની જેમ લખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા કને આપણને શું કહે છે કે જ્યારે એ પુસ્તક છે એટલે કે એ જે ગણિતનું પાઠ્ય પુસ્તક છે એને આવી રીતના મૂકેલું હતું. હવે એનો શું કરે છે? એ આ ખૂણો તપાસવા માંગે છે. આ ખૂણો તો આ ખૂણો જ્યારે તે મૂકે છે એટલે કે પુસ્તક છે એ આવી રીતના અહીંયા ગોઠવાયેલું છે. હવે આ પુસ્તક અહીંયા આપેલું છે, હવે એને એ શું કરે છે? તો કે આ ખૂણો છે એ માપવાનો પ્રયત્ન કરે છે. તો એ ખૂણો જ્યારે માપે છે ત્યારે શું જોવા મળે છે એને? તો કે એને એવું જોવા મળે છે કે આપણું આ જે કોણ ખૂણો માપવાનું સાધન છે એ અહીંયા આવી રીતના ગોઠવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતના આપણું સાધન ગોઠવાય છે. તો અહીંયા કણે તમે કેવો અક્ષર જોઈ રહ્યા છો? તો કે અંગ્રેજીનો એલ જે અક્ષર હોય, અંગ્રેજીનો એલ જે અક્ષર હોય એ અહીંયા કણે આપણને જોવા મળે છે. તો આ જે અક્ષર છે એટલે કે આ જે ખૂણો થયો, કયો આ જે ખૂણો થાય એને કેવો કહેવાય? કાટકોણ. કેવો કહેવામાં આવે છે? કાટકોણ, જેનું માપ હોય છે 90 અંશ. કેટલું હોય છે વિદ્યાર્થી મિત્રો? 90 અંશ હોય છે. અહીંયા 90 લખેલું છે અને આ જે નાનકડું અહીંયા ટપકું મેં કરેલું છે, મીંડું નહીં કરવાનું, આપણે શું કરવાનું? અવટપકું કરવાનું. એ જે ટપકું છે એને શું કહેવાય? અંશ કહેવાય. અંશ એટલે શું? તો કે ખૂણાનો માપવાનો એકમ. જેમ આપણે કહીએ ને કે કોઈ બોર્ડ છે કેટલું લાંબુ છે, તો આપણે એમ કહીએ મીટર છે, સેન્ટીમીટર છે. બરોબર છે? તો એવી જ રીતના ખૂણો જેને શું કહેવાય? તો કે અંશમાં દર્શાવાય એવી રીતના એનું માપ છે, એમ એટલે કે એને શું કહેવાય? 90 અંશ કહેવાય છે. તો અહીંયા કને આપણે એક વ્યાખ્યા લખશું. શેના માટેની? તો કે કાટકોણ માટેની. શેની વ્યાખ્યા લખશું વિદ્યાર્થી મિત્રો? કાટકોણ માટેની. બરોબર છે? જેને દરેક વિદ્યાર્થીએ નોંધ કરી લેવી અને પાકી કરી લેવાની છે કે જેથી કરીને આપણને યાદ રહે અને આગળના જ્યારે તમે ગણિત ભણશો ધોરણમાં ત્યારે આ ઉપયોગી બનશે. જે ખૂણાનું માપ કેટલું હોય? 90 અંશ હોય
તેવા ખૂણાને કેવો કહેવાય છે? કાટકોણ કહે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? ફરી વખત કે જે ખૂણાનું માપ કેટલું હોય? 90 અંશ હોય તે ખૂણાને કેવો કહેવાય છે? કાટકોણ કહે છે. ફરી વખત કે જે ખૂણાનું માપ 90 અંશ હોય તેવા ખૂણાને કાટકોણ કહે છે. હવે કાટખૂણ કેને કહેવાય? તો એ તો તમને આવડી જ ગયું, અને એમાં તમે આકાર પ્રમાણે પણ અહીંયા જોઈ શકો છો કે જે તમને કેવો દેખાતો હોય છે, અંગ્રેજી મૂળાક્ષર L જેવો હોય છે. કે અહીંયા જે આ ખૂણો રચાય એને કેવો કહેવાય? કાટકોણ કહેવાય છે. અને બીજું એક વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે કાટકોણ દર્શાવેલો હોય ત્યારે જે ખૂણો કાટકોણ હોય ને ત્યારે આવી નિશાની કરવામાં આવે છે. કેવી? આ પ્રકારની. તો બાકીનામાં આપણે કેવી? તો કે અત્યાર સુધીમાં આપણે આવી ગોળ આકૃતિ જોઈતી ને ખૂણા આગળ, પરંતુ જ્યારે કાટકોણ હોય ને ત્યારે આવી, એટલે કે એક ચોરસ ખૂણા આગળ તમને શું હોય? નાનકડો કમથો આવો ચોરસ જોવા મળતો હોય છે. તો આવો ખૂણો જે હોય ને એને કેવો કહેવાય? કાટકોણ કહેવાય. એટલે તમે આસાનીથી સમજી જાઓ કે આ ખૂણાનું માપ કેટલું હોય? તો કે 90 અંશ હોય. કેટલું હોય? 90 અંશ હોય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આ હતું આપણા માટે કાટકોણની માહિતી, કે કાટકોણ કેને કહેવાય. હવે અહીંયા કણે તમે જુઓ છો કે આપણું આ જે સાધન હતું, હવે અહીંયા કણે તમે જોઈ શકો છો, જ્યારે તમે એને સીધું કરો તો તમને એ કેટલું લાગે છે? તો કે આના કરતા ઓછું ખુલેલું છે. કેના કરતા? તો કે આ L આકૃતિ છે એના કરતા ઓછું ખુલેલું છે. તો અહીંયા કણે તમે એને શું કહેશો? તો કે એનું નામ શું અપાય? તો કે કાટકોણ થી નાનો ખૂણો. આને શું કહેશો તમે વિદ્યાર્થી મિત્રો? તો કે કાટકોણ થી નાનો ખૂણો. કયો ખૂણો કહેશો? કાટકોણ થી નાનો ખૂણો છે. જ્યારે આનાથી મોટો હોય તો એને આપણે અત્યારે એવું કહેશું કે કાટખૂણથી મોટો ખૂણો. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતો તમારે ખૂણાઓ વિશેની માહિતી. હવે કાટકોણ કેને કહેવાય એની તમને ખબર પડી ગઈ છે, કે જે ખૂણાનું માપ 90 અંશ હોય તેવા ખૂણાને કાટકોણ કહે છે. અને કાટકોણ થી નાનો, એટલે કે જે ખૂણાનું માપ 90 અંશ થી નાનું હોય, આને આમ તો જોવા જઈએ તો જે ખૂણાનું માપ જો 90 અંશ થી નાનું હોય એને લઘુ કહેવાય. લઘુ એટલે નાનું. લઘુ એટલે શું થાય? નાનું થાય. અને ગુરુ એટલે શું થાય? મોટું થાય. તો એની પણ વ્યાખ્યા તમને અહીંયા લખી આપું છું. જે ખૂણાનું માપ 90 અંશ થી કેવું હોય? નાનું હોય તેવા ખૂણાને કેવો કહેવાય? લઘુ કોણ કહે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? કે જે ખૂણાનું માપ 90 અંશ થી નાનું હોય તેવા ખૂણાને કેવો કહેવાય? લઘુ કોણ કહે છે. તો 90 અંશ થી નાનો એટલે તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો કેવો હોય? તો કે આવો ખૂણો હોય. અને જેને કેના વડે? તો કે આવી નિશાની વડે જ દર્શાવાય છે. અહીંયા કણે એની સરસ એક આકૃતિ દર્શાવું. હવે આનું માપ છે તમે જુઓ છો કે આ 90 કરતા કેવું છે? નાનું છે. તો આ ખૂણો છે એ કેવો કહી શકાય? લઘુ કોણ. હવે એનું માપ, એનું માપ કોઈ નિશ્ચિત હોય નહીં, એ આપણે શું કરવું પડે? તો કે આવા ખૂણાઓ માપવાના મદદથી, સાધનથી આપણે આનું ખૂણાનું માપ માપવું પડે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આગળ હજુ એક, હવે 90 થી મોટું હોય તો ગુરુ. ગુરુ કેવા હોય? હંમેશા આપણા કરતા મોટા જ હોય ને.
ગુરુ છે આપણા કરતા મોટા જ હોય, ગુરુ એટલે ગુરુ મોટા હોય. હવે ખૂણા તરીકે આપણે યાદ રાખવાનું કે ગુરુ કોણ, તો ગુરુ કેવા હોય, મોટા હોય. મોટા હોય પણ તો કેનાથી મોટા, એ યાદ રાખવાનું કે નેવ અંશ થી. આપણે ખૂણા માટે એવું યાદ રાખવાનું કે જે ખૂણાનું માપ નેવ અંશ થી મોટું હોય તેવા ખૂણાને ગુરુ કોણ કહે છે. શું કીધું વિદ્યાર્થી મિત્રો? નેવ અંશ થી મોટું હોય તેને શું કહેવાય? ગુરુ કોણ કહેવાય છે. ઉદાહરણ તરીકે અહીંયા આપું તો અહીંયા કણે તમે જોઈ શકો છો કે આના કરતા કેવું છે, આ માપ મોટું દેખાય છે. તો આ જે ખૂણો થયો એને કેવો કહેવાય? ગુરુ કોણ કહે છે. કેવું કહેવાય છે? ગુરુ કોણ કહે છે. બરોબર, 90 થી મોટું અને 180 થી નાનું હોય છે. તો અત્યારે માત્ર આપણે એટલું યાદ રાખશું કે 90 થી મોટું હોય તેવા ખૂણાને ગુરુ કોણ કહે છે. તો આ ત્રણ ખૂણા હતા, એમાંથી હાલના તબક્કે આપણે પાંચમા ધોરણ માટે એક જ યાદ રાખવાનો, કયો? આ 90, કે જે ખૂણાનું માપ 90 અંશ હોય તેવા ખૂણાને શું કહેવામાં આવે છે? ગુરુ કાટકોણ કહેવામાં આવે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે આના ઉપરથી આપણને એક મહાવરો આપવામાં આવેલો છે. હું સમજણ આપી દઉં એ રીતે તમારે એને પૂર્ણ કરવાનો છે. મહાવરાની અંદર આપણને એવું કહે છે એની અંદર આપણને મહાવરામાં અહીંયા કણે કાતર આપેલી છે. હવે એની અંદર તમે જોઈ શકો છો કે એનો ખૂણો લાલ પેનથી ટીક કરેલો છે એવું દેખાય છે. તો એ ખૂણો તમને કેવો દેખાય છે? તો કે કાટકોણ થી નાનો, એટલે આ ખૂણો થયો કાટકોણ થી નાનો. એટલે એની સામે આપણે કેવું કરી દીધું? રાઈટ કરી દીધું. પછી આપેલું છે વિદ્યાર્થી નો હાથ. શું આપેલું છે? વિદ્યાર્થી નો હાથ. હવે એ ખૂણો છે તમને કેવો દેખાય છે વિદ્યાર્થી મિત્રો? તો એવું તમે જોઈ શકો છો કે એ ખૂણો છે કેવો હશે? તો કે કાટકોણ, અથવા તો જો એને આપણે માપીએ તો એ ખૂણો આપણને કેવો દેખાય છે? આકૃતિની અંદર જોઈએ તો આપણે, મેં તમને કીધું હતું કે કાટકોણ નો ખૂણો હોય તો એ કેવી નિશાની હોય? આવી નિશાની હશે, પણ એવી નિશાની છે નહીં. તો એ કેવો કહી શકાય આપણે? તો કે કાટકોણ થી મોટો ખૂણો કહી શકાય. પછી એવી જ રીતના બાકીના બે જે છે એને તમારે તમારી જાતે પૂર્ણ કરવાના છે. બાકીના જે ત્રણ ચિત્રો એની અંદર આપેલા છે એ. પછી એથી આગળ જોઈએ તો પાછળ એનું બીજું ચિત્ર આપેલું છે. સુખમને ઘણા બધા ખૂણાથી ચિત્ર બનાવ્યું છે. આવું જે ચિત્ર છે એ બહુ જ અટપટું છે વિદ્યાર્થી મિત્રો, કેમ કે એવું ચિત્ર આપણે જોવું અને દરેક વિદ્યાર્થીએ એને પૂર્ણ પણ કરવાનું છે. શું કીધું છે? તો કે પાછું નીચે આપણને પૂછ્યું છે કે નિશાની કરવા રંગીન પેન્સિલ નો ઉપયોગ કરવાનો છે. કેવી રીતના? તો કે કાટકોણને કાળા રંગથી નિશાન કરો. એટલે કે આ જે તમારું હોમવર્ક છે આ પ્રશ્ન નંબર 2 નું, એને તમારે પોતાની પાઠ્ય પુસ્તકમાં જ પૂર્ણ કરવાનું રહેશે. કેવી રીતના? તો કેવું કહે છે કે કાટકોણને કાળા રંગથી નિશાન કરવાનું, એટલે કે કોઈ જગ્યાએ કાટકોણ નો ખૂણો દર્શાવતા હોય આ ચિત્રની અંદર, તો તમારે એ જગ્યાએ કેવી બોલપેન અથવા તો કાળા રંગની બોલપેન નો ઉપયોગ કરવાનો છે. બોલપેન અથવા તો રંગ કરવા માટેની જે પેન્સિલ હોય એનો ઉપયોગ કરવાનો છે, અને એ જગ્યાએ તમારે શું કરી દેવાનું? તો કે નિશાની કરી દેવાની
છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. પછી એવું કીધું કાટકોણ થી મોટા ખૂણાને, તો એના માટે લીલા રંગની અને કાટકોણ થી નાનાને ખૂણાને વાદળી રંગની પેન્સિલનો ઉપયોગ કરવાનો છે, જે આ ચિત્રની મદદથી તમારાથી શક્ય હોય એટલા એની અંદર દોરવાના અને એને ગોતવાના છે. પછી એનાથી નીચે એક મહાવરો આપેલો છે, એની અંદર એવું કીધું છે કે નીચે દર્શાવેલા ખૂણાની આસપાસ તમારી પસંદગીનું કોઈ ચિત્ર દોરો અને કયા પ્રકારનો ખૂણો આપે છે એ પહેલું આકૃતિમાં દર્શાવેલું છે એ પ્રમાણે તમારે કરવાનું છે. તો ત્રીજો પ્રશ્ન છે, એટલે કે ત્રીજો જે જવાબ છે એમાં આપણે પહેલું આપેલું છે મગરનું ચિત્ર. મગરનું ચિત્ર દર્શાવેલું છે, એના મોઢું આમ ખુલેલું છે. હવે આ જે ચિત્ર છે એની અંદર તમે જોઈ શકો છો કે આ ખૂણો આપણને દર્શાવેલો છે. તો આ ખૂણો તમને કેવો દેખાય છે, તો કે એમાં લખેલું પણ છે કે કાટકોણ થી નાનો ખૂણો, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આવી જ રીતના તમારે બાકીના જે ખૂણા દર્શાવેલા છે એને તમારે જાતે તમારે રફ નોટ ની અંદર લખવાના રહે છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. રફ નોટ ની અંદર આ તમારે મહાવરો એટલે કે એનો ત્રીજો જે પ્રશ્ન છે તમારે પોતાની રફ બુક ની અંદર અને એની સાથે પાસી બુક ની અંદર પણ લખવાનો છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આવો હતો આપણો પ્રવૃત્તિ, બરોબર છે. તો હવે આ તમારે દરેક વિદ્યાર્થીઓએ ખૂણાઓ વિશે આ ભાગની અંદર આપણે ચર્ચા કરી, જેને વ્યવસ્થિત ગ્રહણ કરી લેવો એટલે કે અભ્યાસ કરી લેવાનો થાય છે. અસ્તુ.